બનાસકાંઠા જિલ્લામાં ઉત્સાહભર્યા વાતાવરણમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે પાલનપુરની વિદ્યા મંદિર સંકુલ ખાતે કલેક્ટર સંદીપ સાંગલે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ અને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી સાકરથી મોં મીઠું કરાવી હાથમાં ફૂલ આપીને શુભેચ્છાઓ પાઠવી હતી કલેક્ટર સંદીપ સાંગલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજથી સમગ્ર રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ સરસ માહોલમાં પરીક્ષા આપે તે માટે વહીવટીતંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ સારી રીતે ગોઠવવામાં આવી છે

આજના દસમા અને બારમા ધોરણના પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ કોઈપણ જાતના ટેન્શન વગર પરીક્ષા વિદ્યાર્થીઓ આપે અને આત્મવિશ્વાસથી જે તંતોડ મહેનત એમને વર્ષ આખા વર્ષમાં કરી છે એનું ફળ એમને મળશે જ એવા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે એવી તમામ વિદ્યાર્થીઓની શુભેચ્છાઓ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં પરીક્ષામાં નોંધાર એકસો ચોસઠ બ્લોક માં પરીક્ષાના પ્રથમ દિવસે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે વિદ્યાર્થીઓ એસએસસી ની પરીક્ષા આપવા આવ્યા હતા આખા વર્ષ દરમિયાન કરેલી મહેનત પરિપૂર્ણ થાય અને સારું પરિણામ મેળવવાનું વિદ્યાર્થીઓએ પણ કેમેરા સમક્ષ પોતાનું આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો અમે વર્ષ દરમિયાન શક્તિ વિદ્યાલય સ્કૂલમાં ભણ્યા છીએ હવે અમારો નંબર વિદ્યા મંદિરમાં આવ્યો છે અમે પરીક્ષા આપવા મંદિરમાં આવીએ છીએ પહેલું પેપર અમારું ગુજરાતીનું છે કાલે રજા છે અને પરમ વિજ્ઞાન વિજ્ઞાનનું પેપર છે માતાજીની આશા રાખીને અમે પેપર લખવા બેસી છીએ જય હિન્દ જય ભારતસ્તો આજે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે અત્યારે ધોરણ દસના બાળકોની પરીક્ષા ચાલુ થઈ રહી છે તમામ બાળકો મોટાભાગના બાળકો આવી ગયા છે તમામ બાળકોએ જે મહેનત કરી છે એનું શ્રેષ્ઠ ફળ મળે તેઓ બિલકુલ નિર્ભય થઈને પરીક્ષા આપે અને ખૂબ સારી રીતે પરીક્ષા આપે એવી તમામ વિદ્યાર્થીઓને અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમવાર પેપર ટ્રેકિંગ એપ લોન્ચ કરાઈ છે પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન ન થાય પેપર ફૂટી જાય તે હેતુથી શિક્ષણ આ આ એપ એપ લોન્ચ કરી છે સરકારી પ્રતિનિધિ અને સુપરવાઇઝરો માટે ખાસ કરીને બનાવાય છે જ્યારે પરીક્ષાની શરૂઆત થાય અને પેપર પરીક્ષા સ્થળે લઈ જવાય ત્યારે જે તે સુપરવાઇઝરે તેના સાથે આઠ ફોટા સેલ્ફી સાથે અપલોડ કરવાના હોય છે અને પરીક્ષા પૂર્ણ થાય ત્યારબાદ પણ બે ફોટા સેલ્ફી સાથે એપ પર અપલોડ કરવાના હોય છે આ એપથી જિલ્લા શિક્ષણ અધિકારી અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ પણ સતત મોનિટરિંગ કરી શકશે જેથી ગેરરીતિઓનો કોઈ અવકાશ ન રહે તેવું શિક્ષણ બોર્ડનું માનવું છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સૌપ્રથમવાર એપ દ્વારા પરીક્ષા લેવાની શરૂઆત થઈ છે એટલે કે એપ જે છે એ એપ અમારા ઝોનલ અધિકારી માટે માટે અને સરકારી પ્રતિનિધિ માટે એમ બે એપ ડાઉનલોડ કરવાની હોય છે ઝોનલ અધિકારીએ તમામ રૂટ રવાના કર્યા બાદ ઓલ રૂટ રવાના થઈ જાય એના પછી એક ફોટો અપલોડ કરવાનો હોય છે જે ફોટો એપ દ્વારા અપલોડ થાય છે અને બીજી એક એપ છે સરકારી પ્રતિનિધિની એપ છે એ એપમાં સરકારી પ્રતિનિધિ જ્યારે બિલ્ડિંગ ખાતે પહોંચે છે ત્યારે જે પાર્સલ અને સીલબંધ પાર્સલ પ્રશ્નપત્રનું આપેલું છે એ સીલબંધ પાર્સલના છયે સાઈડના ફોટા એને અપલોડ કરવાના છે છ ફોટા ત્યારબાદ તમામ જે સ્ટાફ પરીક્ષામાં રોકાયેલો છે એ સ્ટાફનો એક સાતમો ફોટો અપલોડ કરવાનો છે અને પરીક્ષાના બ્લોક ફાળવાઈ જાય સુપરવાઇઝરને એના બાદ કયા બ્લોકમાં કયો સુપરવાઇઝર સુપરવિઝન કરશે એનો પણ એક ફોટો એને એપમાં અપલોડ કરવાનો છે આવા આઠ ફોટા એને પરીક્ષા શરૂ થયા પહેલાં અપલોડ કરવાના છે પરીક્ષા પૂરી થઈ જાય એના બાદ જે પરીક્ષા પૂરી થયા બાદ જે સીલબંધ પાર્સલ છે ઉત્તરવહીનું એ પાર્સલનો સીલબંધ એને ફોટો અપલોડ કરવાનો છે અને તમામ પાર્સલનો જે રિપોર્ટ આવ્યો છે એનો પણ એને એક ફોટો અપલોડ કરવાનો છે અને આ બધા જ જે ફોટા છે એ જિલ્લા શિક્ષણ અધિકારી પણ સીધી સીધા એમની એપ દ્વારા જોઈ શકે છે તમામ વિદ્યાર્થીઓની હાજરી પણ એપ દ્વારા ઓનલાઈન કરવાની છે અને આ જે એપ છે એનું માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ સીધી સીધું મોનિટરિંગ કરી શકે છે એટલે પરીક્ષા જે છે એ સંપૂર્ણ મુક્ત વાતાવરણમાં લેવાય ગેરરીતિનો ક્યાંય અવકાશ ન રહે એટલા માટે માધ્યમિક શિક્ષણ બોર્ડે સૌ પ્રથમવાર આ એપ લોન્ચ કરેલી છે